Hello friends, welcome all in the seventh part of JEE Mains permutation and combination. Last session in there apne thoda geometric based theoretical point ni charcha kareli. To aaj na session mein ene agar continue kariye ne ek aaj nava point ni apne charcha karishu. Okay, so start kariye aaj no session. To dhyan thi samajho. Agar questions jeva se ki je tame kadach almost badha ki je first time tame joya hasho. Okay, start kar. So first question je che ni vat kariye. अपने वो कीधु छे के छ रेखाखंड की लंबाई अनुक्रमे बे त्रण पांच चार पांच छ ने सात छे तो आटली लंबाई ना रेखाखंडो द्वारा केटला त्रिकोण रची शकाय हवे जो आपणे बधाने ज खबर छे के त्रिकोण बनाववा माटे मने कम्पल्सरी त्रण रेखाखंडनी जरूर पड़े पण एनी कंडीशन एवी होय के धारो के जो हूँ आ त्रिकोण करी दऊं तो अहींया ए बी अने सी तो कम्पल्सरी त्रिकोण बने ते माटेनी शरत कोई पण बे बाजू नो सरवाळो त्रीजी बाजू करता ग्रेटर होवो जोईए बराबर एटले आ कंडीशन नो तमारे समाधान करवानो ए सौथी पहेला तो आपणे विचारी लईए के कुल त्रिकोण केटला होय तो के 2 3 4 5 6 7 એટલે 6 માંથી કોઈ પણ ત્રણ રેખાખંડ પસંદ કરો પણ પ્રોબ્લેમ એ છે કે આ દરેકે દરેક રેખાખંડમાં આ ત્રણનું સમાધાન થશે એવું જરૂરી નથી તો એવી કઈ કઈ પોસિબિલિટીઝ હશે કે જેમાં એવો કયો કયો સેટ હશે જેમાં ત્રણ લંબાઈ પસંદ થશે પણ જેમાં સરવાળો એ ત્રીજી બાજુ કરતા મોટું નહીં હોય એવું આપણે ચેક કરવું પડે ને એને આપણે શું કરીશું અહીંયાથી નંબર ઓફ ટ્રાયંગલ્સ એટલે કે એવી પસંદગીને આપણે માઇનસ કરી દઈશું સમજો તો હું પહેલા એમ વિચારું કે અહીં તમારી જે ઉપરની જે શરત આપણે જે લખી છે અહીંયા પહેલા બરાબર કે જેમાં ઉપરોક્ત શરતનું સમાધાન ન કરે समाधान न करे तेवी एबीसी नी संख्या चलो चेक करिए तो धारो के जो तमे ए बराबर बे बी बराबर त्रण अने सी बराबर पांच लेशो तो पहली शरत के आमा समाधान थवानुं नथी कन्फर्म बराबर એટલે પહેલી જોડ તમારી થઈ જશે બે ત્રણ પાંચ કારણ કે એમાં બે વત્તા ત્રણ નો જવાબ પાંચ થી મોટો થવાનો નથી બરાબર એવું જ તમે વિચારો તો બે ત્રણ છ એવું જ તમે વિચારો તો બે ત્રણ અને સાત એટલે કે જ્યારે છ અલગ અલગ બાજુઓ વાળા લંબાઈ વાળા રેખાખંડ માં બે ત્રણ અને પાંચ લંબાઈના રેખાખંડ પસંદ થશે ત્યારે તમારો ત્રિકોણ બનવાનો નથી બરાબર અચ્છા એવું જ તમે ધારો કે વિચારશો તો ત્રણ ચાર સાથે સાત નહીં આવે રાઈટ ત્યારબાદ એવું જ તમને બે પાંચ અને સાત પણ મળશે એવું જ તમને બે ચાર અને છ પણ મળશે બરાબર આ સિવાય હવે એવી કોઈ પોસિબિલિટી નહીં હશે કે જેમાં કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા મોટો નહીં થાય બરાબર બે ચાર છ બે છ ઓકે તો ટોટલ તમને છ એવી શક્યતાઓ મળે તો માટે કુલ ત્રિકોણ સિક્સટી થ્રી માઇનસ આ છ પોસિબિલિટીઝ આ તમારો આન્સર એટલે કે ટોટલ સિક્સટી થ્રીમાં જેટલી પણ પોસિબિલિટી આવશે એમાંથી આ છ પોસિબિલિટી એવી હશે કે જે તમારી ત્રિકોણ બનવાની શરતનું સમાધાન નહીં કરતી હશે ઓકે ચલો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન માં છે કે એક જ સમતલમાં આવેલી રેખાઓ L1 L2 અને L3 છે જો કુલ M બિંદુઓ L1 પર N બિંદુઓ L2 પર K બિંદુઓ L3 પર લેવામાં આવે છે તો બિંદુઓને કેટલા મહત્તમ ત્રિકોણ બનાવી શકાય હવે જો આની અંદર પણ બહુ સિમ્પલ વેની શરત છે તમે ધારો કે ત્રણ રેખા વિચારી લીધી બરાબર સમાંતર રેખાઓ જ છે બરાબર છે આ ધારો કે હું L1 કહી દઉં અને ધારો કે હું L2 કહી દઉં અને આને ધારો કે હું L3 કહી દઉં બરાબર આ L1 પર ધારો કે આપણે અમુક ચોક્કસ બિંદુઓ લઈ લઈએ એવું જ L2 પર ના અમુક ચોક્કસ બિંદુઓ લઈ લઈએ અને L3 પર ના અમુક ચોક્કસ બિંદુઓ લઈ લઈએ તો કેટલી અલગ અલગ પોસિબિલિટીઝ તમે વિચારી શકો તો કેવું થાય ને કે L1 પરથી બે બિંદુ લો અને L2 પરથી એક બિંદુ લો બરાબર અથવા L1 પરથી બે બિંદુ અને L3 પરથી એક બિંદુ
હવે બહુ બધી પોસિબિલિટીઝ આવે તો અહીંયા તમે પહેલા એમ વિચારો કે ટોટલ એટલે પહેલા જો ટ્રાયંગલ બતાવું ધારો કે તો એક ત્રિકોણ આવો બની શકે અચ્છા કોઈક ત્રિકોણ આવો બી બની શકે કોઈક આવો પણ ત્રિકોણ બની શકે બરાબર કે જેમાં અચ્છા પછી કોઈક આવો બી બની શકશે લાઈક ધીસ એટલે શક્યતા બહુ બધી આવવાની છે બટ ધારો કે આપણે વિચારીએ કે પહેલા ટોટલ પોઈન્ટ્સ કેટલા તમારી પાસે ઓકે ટોટલ પોઈન્ટ્સ છે તમારી પાસે m + n + k તો ટ્રાયંગલ બનવા માટે મને 3 પોઈન્ટની જરૂર પડે બરાબર તો નંબર ઓફ ટ્રાયંગલ્સ ઇઝ ઇક્વલ્સ ટુ m + n + kc 3 હવે પ્રોબ્લેમ એ છે કે આમાં તો બધી જ પોસિબિલિટી આવી ગઈ કે જેમાં ધારો કે L1 પરના ત્રણેય બિંદુ પસંદ થાય અથવા તો L2 પરના ત્રણેય બિંદુ પસંદ થાય તો જ્યારે ભી L1 પરના ત્રણેય બિંદુ એટલે કે MC3 પસંદ થશે એવા કોઈ ત્રિકોણ બનવાના નથી તો એને મારે સબસ્ટ્રેક્ટ કરવું પડે એવું જ NC3 અને એવું જ થઈ જશે KC3 સો આ મારો ફાઇનલ આન્સર બરાબર બહુ સિમ્પલ અને સરળ છે ભાઈ કંઈ બહુ વધારે ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી જે ટોટલ શરત હતી એમાંથી ત્રણેય રેખા પરના બિંદુઓમાંથી પસંદ થાય ત્રણ બિંદુ એક જ રેખા પર એવી શરતને આપણે બાદ કરી દીધી રાઈટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર સવાલ પહેલા સમજવાનો છે કે લંબચોરસ શીટના પરિમાણ 2m - 1 ક્રોસ 2n - 1 છે જો લંબચોરસની બાજુને લંબ દોરી તેને એકમ ક્ષેત્રફળવાળા ચોરસમાં રૂપાંતર કરવામાં આવે કે જેની બાજુઓ અયુગ્મ એકમ લંબાઈ ધરાવતી હોય તો તેવા લંબ ચોરસની સંખ્યા મેળવો સમજો પહેલું તો તમારે આ જે લંબ ચોરસ આપ્યો છે કેમ લંબ ચોરસ આપ્યો છે જો હું ખાલી સિમ્પલ વેમાં હું ધારી લઉં કે ભાઈ ધારો કે કોઈ એક લંબ ચોરસ આપણે આવો બનાવીએ સમજો કે જેની લંબાઈ 5 બાય 9 છે સમજો હવે 5 બાય 9 એટલે આ જે લંબાઈ છે તે 9 મીટરની છે અને અહીંયા 5 છે સમજો બહુ ધ્યાનથી હવે એને એકમ એકમ એટલે મારે આના કેટલા ભાગ પાડવા પડે 5 ભાગ પાડવા પડે માની લો તો 1 2 3 4 અને 5 અને ઊભા મારે 9 ભાગ પાડવા પડે બરાબર હવે હું જે બહુ સમજાવું ને તે ધ્યાનથી સમજો કે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 ઓકે કારણ કે મેં કેમ 5 અને 9 જ લીધો કારણ કે મને એવું ખ્યાલ આવે છે કે આ 2n - 1 અને 2m - 1 જે છે તે કમ્પલસરી કેવી સંખ્યા છે અયુગ્મ સંખ્યા જ હશે બરાબર હવે તમારે એને ચોરસ બનાવવો છે તો એક સિમ્પલ વસ્તુ કે એકમ ક્ષેત્રફળવાળા ચોરસ બરાબર ચોરસમાં રૂપાંતર કરવામાં આવે છે કે જેથી લંબાઈ અયુગ્મ જ હોય અમુક ચોક્કસ એકમ ક્ષેત્રફળ વાળું ચોરસ હશે બરાબર જેની લંબાઈ અયુગ્મ તો હું એમ કહું કે ધારો કે પહેલા લંબાઈ એક એક એકમ હોય તો ચાલે કે એટલે 1 બાય 1 નો એક ચોરસ બન્યો તો જો અહીં આપણે લખી દઈએ કે ચોરસ ની લંબાઈ કેટલી પોસિબલ છે તો કે ભાઈ લંબાઈ ની શક્યતા અથવા તો ચોરસ ની ક્ષેત્રફળની શક્યતા 1 ક્રોસ 1 પહેલા તો અચ્છા એવું જ તમે વિચારો તો તમે એક બીજું ક્ષેત્રફળ 3 ક્રોસ 3 બનાવી શકો આ તમે એક જોઈ શકો છો તો એ પોસિબિલિટી આવી 3 ક્રોસ 3 હા કે ના અને છેલ્લી પોસિબિલિટી તમને મળશે 5 બાય 5 જે આ સૌથી મોટો ક્ષેત્રફળ મળ્યો બોલો આ સિવાય કોઈ પોસિબિલિટી મળશે 1 ક્રોસ 1 3 ક્રોસ 3 અને 5 ક્રોસ 5 આ સિવાય કોઈ પોસિબિલિટી તમને મળવાની નથી કારણ કે પછી એ ચોરસ નહીં બનશે સમજો બરાબર તો મને જો સિમ્પલ વેમાં એવું વિચારવું હોય કે અહીંયા m અને n વચ્ચેની કોઈ શરત મારી પાસે છે નહીં મને ખાલી એટલું કીધું છે કે 2m - 1 ક્રોસ 2n - 1 છે એટલે કે 5 ક્રોસ 9 ધારો કે આપણે વિચારીએ હા 5 ક્રોસ 9
तो 2m minus 1 बराबर 5 અને 2n minus 1 बराबर 9 લઈ લઉં તો બોલો m બરાબર મને શું મળી ગયું 3 અને n બરાબર મને શું મળી જશે તો કે n બરાબર મને મળી જશે 5 બરાબર એટલે અહીંયા તમે વિચારો તો m બરાબર 3 અને n બરાબર 5 બરાબર છે તો મને જે અલગ અલગ પ્રકારના ચોરસ મળ્યા એમાં કેટલી પોસિબિલિટી આવી કે જેમાં સંખ્યા અયુગ્મ હતું બરાબર તે પણ પાછું ચોરસ તો 1 ક્રોસ 1 મળ્યું 3 ક્રોસ 3 મળ્યું 5 ક્રોસ 5 મળ્યું બરાબર તો આવી તમે જ્યારે 2m minus 1 અને 2n minus 1 પ્રકારની શરત વિચારતા હશો તો તમને કેટલી પોસિબિલિટી મળશે એ તમારે ચેક કરવું છે બરાબર એવા કેટલા ચોરસ મળી શકશે બરાબર તો હવે વિચારો કે 1 ક્રોસ 1 લંબાઈ વાળા કેટલા ચોરસ મળ્યા તમને તો ભાઈ 1 ક્રોસ 1 લંબાઈના 1 2 3 4 5 6 7 8 9 અને એવા ઉપર એટલે ટોટલ 45 ત્રિકોણ મળશે કેટલા 45 હવે આ 3 ક્રોસ 3 વાળા વિચારવા હોય તો પ્રોબ્લેમ થઈ જાય પાછો એટલે તમે આને રિપ્રેઝન્ટ કેવી રીતે કરી શકો બરાબર તમારે આને રિપ્રેઝન્ટ બી કરવું પડશે બરાબર તો હું અહીં એમ વિચારું બહુ ધ્યાનથી સમજો હા જોજો કે અહીં કે અહીં સૌથી પહેલા તો તમે લંબાઈ વિચારો તો ક્યાં તો લંબાઈ માટે મેક્સિમમ લંબાઈ 2m minus 1 પોસિબલ હોય રાઈટ અથવા તો 2m minus 3 પોસિબલ હોય તમારે બે બે લંબાઈ ઘટાડતા જવું પડશે ક્યાં તો 1 હતું અથવા તો 3 હતું અથવા તો 5 હતું બરાબર અથવા 2m minus 5 બોલો જતા જતા લાસ્ટમાં કમ્પલસરી 3 plus 1 જ બચશે ને તો આને હું આ ઉપર લખી શકું ને કે 1 plus 3 plus 5 plus dot up to 2m minus 1 તો આ m અયુગ્મ પદોનો સરવાળો થઈ ગયો કે જેને તમે m સ્ક્વેર વડે દર્શાવશો તે જ રીતે ધારો કે પહોળાઈની વાત કરવી હોય તો 2n minus 1 અથવા 2n minus 3 અથવા 2n minus 5 જતા જતા 3 plus 1 તો આને પણ તમે 1 plus 3 plus 5 up to 2n minus 1 લખી શકો તો આને n સ્ક્વેર લખી શકશો તો માટે કુલ ચોરસની સંખ્યા બરાબર m સ્ક્વેર ઇન્ટુ n સ્ક્વેર પ્રકારે મળશે જેમ કે અહીંયા તમે વિચારો તો તમે 5 નો વર્ગ ગુણ્યા 9 નો વર્ગ કરો તો બહુ લેન્ધી થઈ જાય ત્યારે મેં જે એક્ઝામ્પલ લખ્યું છે એના આપણી પણ તમે વિચારો કે 1 ક્રોસ 1 ના જ 45 પછી એવા 3 ક્રોસ 3 ના કેટલા મળશે 5 ક્રોસ 5 વાળા કેટલા મળશે બરાબર તો એવા તો નંબર ઓફ રેક્ટેંગ્યુલર સ્ક્વેર્સ તમારા બધા જ એટલે અહીંયા આજે મેં પોસિબિલિટી લીધી એ લંબાઈની પોસિબિલિટી લીધી છે અને અહીંયા છે ને એક શબ્દની મિસ્ટેક છે કે ચોરસ નહીં લંબ ચોરસમાં જ ફેરવવાનું છે અયુગ્મ લંબાઈ વાળા શેમાં લંબ ચોરસમાં એટલે અહીંયા જેમ તમે 1 ક્રોસ 1 વિચારો 3 ક્રોસ 3 5 ક્રોસ 5 તો તમે 1 ક્રોસ 3 પણ વિચારી શકો 3 ક્રોસ 1 પણ વિચારી શકો 1 ક્રોસ 5 પણ વિચારી શકો 5 ક્રોસ 1 પણ વિચારી શકો અહીંયા જરાક શબ્દમાં મિસ્ટેક છે ચોરસ નહીં હશે શું હશે લંબચોરસ હશે એટલે આપેલા લંબચોરસમાંથી જ અયુગ્મ લંબાઈવાળા કેટલા લંબચોરસ તમે બનાવી શકો એની આ પોસિબિલિટી લીધી એટલે તમારી પાસે m સ્ક્વેર અલગ અલગ વેથી લંબાઈ સિલેક્ટ કરવાનો ઓપ્શન્સ છે અને n સ્ક્વેર અલગ અલગ વેથી પહોળાઈ સિલેક્ટ કરવાનો ઓપ્શન્સ એટલે કુલ શરત કેટલી થઈ જશે m સ્ક્વેર ઇન્ટુ n સ્ક્વેર બરાબર કારણ કે જો ચોરસ હોય તો શક્યતા બહુ જ ઓછી થઈ જાય ઓકે ચલો નેક્સ્ટ હવે છે ને ભાઈ એક ટોપિક આવે જેનું નામ છે ડી અરેન્જમેન્ટ ડી અરેન્જમેન્ટ આ પણ જેડબલઈ નો પર્ટીક્યુલર ટોપિક છે ડી અરેન્જમેન્ટ એટલે અવ્યવસ્થા નોર્મલી કેવું હોય કે અત્યાર સુધીના કેસમાં આપણે કોણ ક્યાં કેવી રીતે ગોઠવાઈ શકે એની વાત કરી હવે આ ડી અરેન્જમેન્ટમાં આપણે આખું ઓપોઝિટ વિચારીશું બહુ ધ્યાનથી સમજો જોજો કે ભાઈ n વસ્તુ પૈકી એક પણ વસ્તુ તેના સાચા સ્થાન પર ન ગોઠવાય તેવી ગોઠવણી ના પ્રકાર બરાબર n ફેક્ટોરિયલ ઇન્ટુ 1 માઇનસ 1 ફેક્ટોરિયલ પ્લસ 1 બાય 2 ફેક્ટોરિયલ માઇનસ 1 બાય 3 ફેક્ટોરિયલ પ્લસ ડોટ અપ ટુ માઇનસ 1 રેસ ટુ n બાય n ફેક્ટોરિયલ
समझ आ शरत એવી છે કે જેમાં આપણે એક પણ વસ્તુને એના સાચા સ્થાન પર લીધી નથી એક પણ વસ્તુને એના સાચા સ્થાન પર લીધી નથી એટલે કે બધી જ વસ્તુ કેવી રીતે હશે અલગ અલગ સ્થાન પર હશે એ જ વસ્તુ બીજી રીતે લખાય કે n વસ્તુ પૈકી ઓછામાં ઓછી r વસ્તુ તેના સાચા સ્થાન પર ન ગોઠવાય તેવી ગોઠવણીના પ્રકાર બહુ ધ્યાનથી સમજો બરાબર બહુ સિમ્પલ અને સાદું સૂત્ર છે ભાઈ સમેશન k is equals to 1 થી સોરી r થી n nck into k factorial 1 minus 1 by 1 factorial plus 1 by 2 factorial minus 1 by 3 factorial plus up to minus 1 raised to k by k factorial ઉપરનું જે સૂત્ર છે ને ભાઈ એ જ બેટર છે પણ ઉપરના સૂત્રમાં અને નીચેના સૂત્રમાં ફરક શું છે ઉપરના સૂત્રમાં બધી જ વસ્તુ ખોટી રીતે ખોટાતી હતી એટલે કે ધારો કે ચાર વસ્તુ કીધી હોય ને ચારે ચાર જ અલગ હોય જ્યારે નીચેનો જે કેસ છે એમાં એન માંથી પર્ટિક્યુલર આર જ વસ્તુ આર ઓછામાં ઓછી આર એટલે આર અથવા આર થી વધારે એટલે આપણે એ એન માંથી પહેલા આર જેટલી વસ્તુઓની પસંદગી કરવી પડે હું એમ કહું કે ભાઈ ટોટલ 10 વસ્તુ છે ને એમાંથી ઓછામાં ઓછી 4 વસ્તુ ઓછામાં ઓછી 4 તો ક્યાં તો આર બરાબર 4 હોય અથવા આર બરાબર 5 હોય અથવા આર બરાબર 6 હોય અથવા તો 10 એ 10 ખોટી રીતે ગોઠવાય સમજાવો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડશે સવાલ જોઈએ ને પછી આપણે ક્વેશ્ચન ને સમજાવે થિયરી પર જઈએ જો સવાલ સમજો તમને એવું કહે છે કે 4 અલગ રંગના દડા અને 4 દડાના કલરની જ પેટી છે સમજો જેમ કે આપણે એવું કહી દઈએ કે ભાઈ એક બ્લુ દડો છે એક યલો છે પછી એક ગ્રીન છે અને એક પર્પલ છે અને એ જ કલરના બોક્સ છે બરાબર બોક્સ છે આ બીજું બોક્સ આ ત્રીજું બોક્સ અને આ ચોથું બોક્સ પણ તમારે એવી રીતે ગોઠવણી કરવાની કે જેમાં એક પણ દડો એ કલરમાં નહીં જાય એટલે તમારે ક્યારે પણ આ બ્લુ બોક્સમાં બ્લુ કલરનો દડો મૂકવાનો નહીં એ સિવાય તમે કોઈ પણ દડા મૂકો તો ચાલે તો આ જે તમારો કેસ થયો એ પ્યોર શું થયો ડી અરેન્જમેન્ટનો કેસ થયો બરાબર તો અહીંયા તમને જે શરત આપેલી હતી કે અહીં એન બરાબર 4 દડા તથા 4 બોક્સ છે તો એક પણ દડો તેના કલરના બોક્સમાં ન જાય તેવી ગોઠવણી તો 4 ફેક્ટોરિયલ કૌંસમાં 1 માઇનસ 1 ફેક્ટોરિયલ પ્લસ 1 બાય 2 ફેક્ટોરિયલ માઇનસ 1 બાય 3 ફેક્ટોરિયલ પ્લસ 1 બાય 4 ફેક્ટોરિયલ ચાલો તો ચેક કરો બોલો 4 ફેક્ટોરિયલ એટલે 24 આ 1 માઇનસ 1 પ્લસ 1 બાય 2 માઇનસ 1 બાય 6 પ્લસ 1 બાય 24 તો 24 ઇન્ટુ 1 1 કેન્સલ 2 4 6 અને 24 નો લસાઅ 24 એટલે અહીંયા 12 ઓછા 4 વત્તા 1 ભાગ્યા 24 24 24 કેન્સલ 12 ઓછા 4 8 વત્તા 1 એટલે 9 જવાબ આવશે હવે સર આ 9 ગોઠવણી કઈ હશે તો બહુ ધ્યાનથી સમજજો જોજે આપણે આ 9 ગોઠવણીઓની ચર્ચા કરીએ હું ધારો કે એમ કહું કે જે 4 દડા હતા આપણી પાસે આ પહેલો દડો કલરનો બોક્સ આ બીજા કલરનો બોક્સ આ ત્રીજા કલરનો બોક્સ અને આ ચોથા કલરનો બોક્સ અત્યારે મારે બ્લુ કલરને બ્લુ કલર છોડીને હું કોઈ પણ જગ્યાએ મૂકી શકું એટલે ધારો કે હું કોઈ વખત યલોમાં મૂકું કોઈ વખત ગ્રીનમાં મૂકું અથવા કોઈ વખત પર્પલમાં મૂકું ચલો એના જ સંદર્ભમાં યલોને મારે ક્યારે પણ યલોમાં નહીં મૂકાશે સમજો તો અહીંયા ધારો કે અચ્છા આપણે એક કામ કરી સમજો ધારો કે મેં અહીંયા યલો મૂક્યું બરાબર અહીંયા બ્લુ મૂક્યું
અહીંયા પર્પલ અને અહીંયા ગ્રીન, બોલો એક પણ દડો કોઈ પણ સમાન રંગના બોક્સમાં નથી, બરાબર. હવે ધારો કે હું અહીંયા યલો જ રાખું, અહીંયા હું ધારો કે પર્પલ કરી દઉં, અહીંયા બ્લુ અને અહીંયા ગ્રીન. અત્યારે પણ એક પણ દડો પોતાના એમાં નથી જ, અથવા અહીંયા યલો, અહીંયા ગ્રીન, અહીંયા પર્પલ ને અહીંયા બ્લુ. જોઈ લો, આ ત્રણ શક્યતાઓ અત્યારે મેં એવી બતાવી કે જેમાં એક પણ દડો એ જ કલરના બોક્સમાં ગયો નથી. અચ્છા, ધારો કે હવે અહીંયા હું પર્પલ મૂકી દઉં, અહીંયા હું ગ્રીન મૂકી દઉં, અહીંયા યલો મૂકી દઉં ને અહીંયા બ્લુ મૂકી દઉં, બરાબર. એવું જ અહીંયા પર્પલ, અહીંયા બ્લુ, અહીંયા યલો ને અહીંયા ગ્રીન. એવું જ અહીંયા પર્પલ, અહીંયા ગ્રીન, અહીંયા બ્લુ અને અહીંયા યલો. જોઈ, તો આ બીજી એવી પોસિબિલિટી બતાવી ત્રણ કે જેમાં એક પણ દડો પોતાના કલરના બોક્સમાં ગયો નથી. અને હવે છેલ્લી ત્રણ શક્યતાઓ કે અહીંયા હું ધારો કે ગ્રીન મૂકી દઉં, અહીંયા બ્લુ મૂકી દઉં, અહીંયા પર્પલ મૂકી દઉં ને યલો અહીંયા મૂકી દઉં, અથવા તો ગ્રીન પર્પલ યલો બ્લુ, અથવા તો ગ્રીન, આપણે જોવું પડશે બીજો યલો છે ને, એટલે અહીંયા યલો નહીં આવશે, બરાબર. તો અહીંયા આવશે બ્લુ, બરાબર. આ ગ્રીન છે તો અહીંયા આવશે, એક જ મિનિટ, બ્લુ બ્લુ બ્લુ, ઓકે સોરી, તો અહીંયા આવશે મારી પાસે પર્પલ, રાઈટ. અહીંયા પર્પલ આવશે, અહીંયા બ્લુ આવશે ને અહીંયા યલો આવશે, બરાબર. જોઈ, તો આ તમને ટોટલ 9 શક્યતા મળી, 3 ને 3 6 ને 3 9. હવે આ સિવાય કોઈ પણ પોસિબિલિટી ઉભી જ નથી થતી, ક્યાં તો એ પોસિબિલિટી રિપીટ થશે, અથવા તો એ પોસિબિલિટી એકની એક જ આવશે, અથવા તો કોઈક ને કોઈક દડો સેમ કલરના બોક્સમાં જતો હશે, બરાબર. તો આ થઈ ગયું ડી અરેન્જમેન્ટ, કે જેમાં તમે એક પણ કલરના એટલે કે જે તે વસ્તુને સાચા સ્થાનમાં મૂકી નથી, બરાબર. જો આના જેવો સેમ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એટલે વધારે ખ્યાલ આવે આપણને. જો સેમ વસ્તુ છે કે ભાઈ 6 પત્ર છે, 6 પરબીડિયા છે, તો બધા પત્ર ખોટા પરબીડિયામાં જાય તે રીતની શરત. તો અહીંયા ભાઈ ક્લિયર છે કે n બરાબર 6 તો કુલ ગોઠવણી, બોલો કેટલી રીતે થશે, 6 ફેક્ટોરિયલ 1 માઇનસ 1 બાય 1 ફેક્ટોરિયલ પ્લસ 2 ફેક્ટોરિયલ માઇનસ 1 બાય 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ. તો 720, 1 માઇનસ 1 કેન્સલ, 1 બાય 2, 6, 24, 120 અને 720. તો લસા વિચારી લો, 720 થશે એટલે 360 ઓછા 120 વત્તા 30 ઓછા 6 વત્તા 1 ભાગ્યા 720. બોલો 720 720 કેન્સલ, તો 360 વત્તા 30 એટલે 390, બરાબર છે. ઓછા 120 અને ઓછા 5 એટલે કે ઓછા 6 ને 5 એટલે અહીંયા થઈ જશે તમારું 270 ઓછા 5 એટલે 265. આવી ટોટલ અલગ અલગ 265 શક્યતાઓ મળશે કે જેમાં એક પણ પત્ર સાચા પરબીડિયામાં જશે નહીં, ઓકે. સો હવે જે બીજો જે ટોપિક જે આપણે ભણ્યા ઓછામાં ઓછી શરત વાળો, એનો યુટિલાઇઝ આપણે નેક્સ્ટ સેશનથી કરીશું અને એનો લો ક્વેશ્ચન આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું, ઓકે. સો થેન્ક યુ ફ્રોમ માય સાઈડ.